હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ચટાકેદાર ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું એની રેસિપી શેર કરીશ. શિયાળાની મોસમ એટલે માર્કેટમાં ઘણા સરસ લાલ ચટક ગાજર સાથે લીલી હળદર અને આંબા હળદર પણ આવી જાય તો ગાજરના અથાણામાં હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ એવી લીલી હળદર, આંબા હળદર અને લીલા મરચાં પણ નાખીશું એટલે આ અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટફુલ લાગે. તો ચાલો શિયાળા સ્પેશિયલ અથાણાની મજેદાર રેસીપી શરૂ કરીએ. અથાણું બનાવવા માટે 300 ગ્રામ લાલ ચટક ગાજર લઈ ઉપરની છાલ હટાવી પાણી વડે સારી રીતે વોશ કરી લીધા છે. 1 મોટો ટુકડો લીલી હળદર અને 2 ટુકડા આંબા હળદર લઈ બંનેની છાલ હટાવી એને પણ પાણી વડે વોશ કરી લીધા છે. 2 મોટી સાઇઝના અને 1 નાની સાઇઝનું વજનમાં 150 ગ્રામ લીંબુ લીધા છે. આ રીતના 4 રંગ મોણા મરચાં લઈ પાણી વડે વોશ કરી કોરા કરીને નાના ટુકડામાં કાપી લીધા. અથાણું બનાવવા માટે ગાજર, લીલી હળદર અને આંબા હળદરને ચિપ્સમાં કાપી લઈશું. મસાલામાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન તીખું લાલ મરચું, 2 ટીસ્પૂન વરિયાળી, 1/2 કપ વજનમાં 25 ગ્રામ રાયના કુરિયા લીધા છે, તેલ અને મીઠું સ્વાદ પ્રમાણે. વરિયાળીને ખાંડણીમાં નાખી અટકચરી ખાંડીને પડાતમાં કાઢી લીધી છે. હવે એમાં રાયના કુરિયા ઉમેરીશું, સાથે એમાં બંને ટાઈપનું લાલ મરચું નાખી સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂનથી ઉપર મીઠું નાખીશું. પાંચ ટીસ્પૂનથી ઉપર હળદર નાખી 4 નાની ચમચી ભરીને તેલ નાખીશું. હવે તેલ અને મસાલાને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં કાપેલા લીલા મરચાં તેમજ ગાજર, લીલી હળદર અને આંબા હળદરને ચિપ્સમાં કાપી લીધા છે એ ઉમેરી મસાલા સાથે સારી રીતે મિક્સ કરીશું. અથાણું તીખું હોવાની સાથે સાથે થોડુંક ખાટું અને ચટપટું હોય તો જ ખાવાની મજા પડે. શિયાળામાં મળતા ગાજર સ્વાદમાં મીઠા હોય છે માટે એમાં ખટાશ માટે લીંબુનો રસ નાખવામાં આવે છે. હવે જે 3 રંગ લીંબુ લીધા છે એનો રસ કાઢી આમાં ઉમેરીશું. હવે ગાજર અને મસાલાવાળા મિશ્રણને લીંબુના રસ સાથે સારી રીતે મિક્સ કરીશું. રેડી કરેલું ગાજરનું અથાણું એક કાચના કન્ટેનરમાં કે બરણીમાં કાઢી લઈશું. હવે અથાણાની ઉપર હલકે હાથે સ્પૂન વડે પ્રેસ કરીશું એટલે એ સૂકું ન થઈ જાય. હવે કન્ટેનરને ઢાંકી અથાણાને આમને આમ કિચન પ્લેટફોર્મ પર કે કેબિનેટમાં 3-4 દિવસ માટે રાખીશું. હવે 3 દિવસ થઈ ગયા છે તો અથાણાવાળા કન્ટેનર ઉપરથી ઢાંકણ હટાવી એમાં સ્પૂન વડે હલાવી લઈશું. અથાણામાં રાયના કુરિયા સાથે ખાંડેલી વરિયાળી નાખી હતી એ બધું સારી રીતે ફૂલીને નરમ થઈ ગયું છે, તેમજ ગાજર, મરચાં, લીલી હળદર અને આંબા હળદર પણ લીંબુના રસમાં સારી રીતે અંઠાઈ ગયા છે. હવે આ અથાણું લાંબો ટાઈમ સુધી સાચવી શકાય એ માટે એમાં 1 ટીસ્પૂન વિનેગર તેમજ 2 ટેબલસ્પૂન તેલ નાખીશું. સાથે વિનેગરના ટેસ્ટને બેલેન્સ કરવા માટે એમાં 1/2 ટીસ્પૂન મીઠું નાખી સારી રીતે મિક્સ કરીશું. જમવાનો સ્વાદ વધારે એવું ટેસ્ટફુલ ઇન્સ્ટન્ટ ગાજરનું અથાણું રેડી છે તો એને સર્વ કરવા માટે એક નાની વાટકીમાં કાઢીશું. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ લાલ ચટક ગાજરનું અથાણું એકવાર બનાવી કમસે કમ 1 મહિના સુધી સ્ટોર કરી ખાવા માટે યુઝ કરી શકાય અને એને ફ્રીઝમાં મૂકવાની પણ કોઈ જ જરૂર નથી. આ અથાણું અલગ અલગ પરાઠા, ખીચડી કઢી કે કઠોળ સાથે ખાવાનું પણ ઘણું સારું લાગે. તો તમે પણ આવું સુપર ડિલિશિયસ ચટપટું ગાજરનું અથાણું ખાવા માંગતા હો તો આ રેસીપીને ફોલો કરીને એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો, તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.